મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉભખલ ગામમાં જીઆઈડીસી પાછળ આવેલા રાવણવાસમાં પાણીની અને રસ્તાની બહુ તકલીફ પડી રહી છે। અનેકવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ આવતો નથી। પીવા માટેના પાણીમાં જીઆઈડીસી ગટરનું પાણી મિક્સ થઈ જતું હોવાથી પાણી બહુ ગંદુ આવે છે અને તે પીવા લાયક હોતું નથી। ઉંખલ જીઆઈડીસીમાં લોકવાયકા મુજબ કેમિકલ પણ ગટરમાં નાખવામાં આવતું હોવાથી આ લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા થઈ રહ્યા હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ પછી જીઆઈડીસી કેમિકલ ગટરમાં નાખવાની પરમિશન કોને આપી તે અકબંધ છે। નામ શું તમારું? ચંદુભાઈ। અને શું પ્રોબ્લેમ છે તમને? પાણીનું। કઈ રીતે? એ પેલું કેમિકલ આવે છે એના લીધે પાણીની અંદર આવે છે, માણસો બીમાર પડે। કઈ રીતે કેમિકલ આવે? એ બાજુ ફેક્ટરી છે એના માટે। શેની ફેક્ટરી? એ પેલા વોશિંગ મશીનની છે, મોટરનું। બરાબર। અને કઈ રીતે પાણી આવે, પાણી કઈ રીતે મિક્સ થાય છે પીવાના? એની પાઇપ ગટરની અંદર પાઇપ છે, એ ગટરની અંદરના પાઇપથી પાણી પીવાથી આવે છે। બીજી શું પ્રોબ્લેમ તમારે? બીજું તો આ રસ્તાનું છે ખાલી। એ તમે કોઈ રજૂઆત કરી કોઈ જગ્યાએ? રજૂઆત મળી બે ત્રણ વખત દેલું છે, પણ એ કે લોકડાઉન છે એટલે દરવાજો બંધ હતો। એ પછી કોઈ રજૂઆત કર્યા પછી કોઈ એક્શન લીધીશ? ના, પછી તો કોઈ અરજી બે વખત હાલી હતી ને આપણે, ત્યાં અરજી હાલી હતી ને બે વખત અરજી હાલી, બે વખત અરજી હાલી પણ કોઈને ઓફલી નહીં હતી। કોને કોને રજૂઆત કરી હતી તમે? સરપંચ અંતરલાટી। શું નામ તમારું કાકા? અમરતલાલ। અને શું તકલીફ છે તમારે? મારા બાબલાને પેશાબની તકલીફ છે। બરાબર। ચાલી શકતો નહીં। બરાબર એને નીત ડૉક્ટર બોલાવે છે દવાખાને, પણ અમારે રસ્તાની પ્રોબ્લેમ છે। કઈ રીતે પ્રોબ્લેમ છે? ગેટ બંધ કરી નાખ્યો છે જીઆઈડીસીનો, અને અમારો રસ્તો તો ત્યાં પાણી ભરાઈ ગયું છે। તમે દવાખાને કેવી રીતે જવું? તો તમે કઈ રીતે લઈ જાઓ છો બાબલાને દવાખાને? ઉપાડીને લઈ જઈએ છીએ બહાર, ઠેઠ ગેટ બહાર। શું નામ તમારું? નીતિનભાઈ। શું તકલીફ છે તમને? અત્યારે તકલીફ એવી છે કે વારંવાર અમારે પાણી ચાલુ હોય છે, પણ એમાં ગટરમાં પાઇપલાઈન આવેલી છે તો એના હિસાબે વારંવાર વાટા તૂટી જાય છે અને ખરાબ પાણી આવે છે ગટરનું। એવું વારંવાર અમે સરપંચ પંચાયતમાં જ્યાં વાતો કરી, પણ એનું કોઈ નિરાકરણ આવતું નહીં। અત્યારે હાલ અમારે ગેટ બંધ છે બરાબર, જીઆઈડીસીનો કોરોનાના કારણે લગભગ છેલ્લા બે મહિનાથી, અને એ વસ્તુ અત્યારે આ બાજુ અમારે પાણી ભરાઈ ગયું છે રસ્તામાં, રસ્તો તો હતો જ નહીં એ કંઈ, રસ્તા બાબતનું આજે અમે કમ્પ્લેન કરવા ગયા। એટલે પહેલાં તો સરપંચને ફોનય કર્યો તો સરપંચે એમ કીધું કે અત્યારે હાલ કશું થાય એવું નથી, તો કે હવે ચાર દિવસ પછી થશે, પછી અમે ત્યાં જઈને ડેપ્યુટી સરપંચને ફોન કર્યો તો ડેપ્યુટી સરપંચ એમ કીધું કે અત્યારે હાલ તમે તમારી રીતે કામ કરી લો કે રસ્તામાં અમારે કશું કોઈ ખબર પર નહીં। શું નામ તમારું? વિજય। અને શું તકલીફ પડી તમને? સાહેબ અમારે એવી તકલીફ છે કે પાછલા ત્રણ વર્ષથી જીઆઈડીસીની અંદર ગટર છે એમાં પાણીની લાઈન છે બરાબર, એમાં વારંવાર ગટરમાં વાટા થાય છે એટલે પાણી પૂરેપૂરું ચોખ્ખું આવતું નથી બરાબર। એ સમસ્યા અમે ઉખલ ગ્રામ પંચાયતમાં રજૂ કરેલી છે કે સરપંચ સાહેબ કોઈ પણ સંજોગ સમયે આનો નિકાલ કરો બરાબર, પણ એ કોઈ સરપંચ સાહેબ આનો નિકાલ કરતા નથી બરાબર। અને પાછળ અત્યારે ચોમાસામાં કોરોનાના કારણે જીઆઈડીસીનો ગેટ બંધ કરવામાં આવ્યું છે બરાબર, તો એના કારણે અમારે અવર જવરની પણ તકલીફ છે આખા મહેલાને બરાબર। ગઈકાલે રાત્રે અહીંયા વરસાદ વધારે આવવાના કારણે પાણીની સમસ્યા પણ વધી ગઈ છે, તો પાછળ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે બરાબર, તો અમારે જવું કઈ રીતના એનો પણ નિકાલ કરવાનો છે બરાબર। તો અમારે આ બંને પાણીનો એક નિકાલ કરવાનો છે અને પાછળ જવાનો રસ્તો પાણી ફૂલ ભરાઈ ગઈ છે બરાબર, અને કોઈ પણ સંજોગ સમયે કોઈ રાતમાં દવાખાનું આવે તો અમારે કરવાનું છે, અમારે ભાઈ બીમાર છે બરાબર અત્યારે, તો એને દવાખાને લઈ જવું પણ બહુ મુશ્કેલ પડી ગયું છે રાત્રે।